તો દર્શક મિત્રો શેર બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું કયો શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે કયો શેર નેગેટિવ દેખાઈ રહ્યો છે આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવાવાની કોઈ જ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ પ્લાઈ શી રહ્યા છો તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ આપના પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તો ગઈકાલના બજારની અંદર જે પ્રમાણે બજાર ખુલ્યું અને ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત જોવા મળ્યા છે ક્લોઝિંગ બેસિસની વાત કરીએ તો ક્લોઝિંગ બેસિસ પર સેન્સેક્સ જે છે તે એકસો તોંતેર ના ઘટાડા સાથે ઓગણત્રીસ હજાર આઠસો ત્રાણું પોઈન્ટ છન્નું ની સપાટી બંધ જોવા મળે છે

કે માર્કેટ ક્યાંક નેગેટિવ મીન્સ બેસિકલી વોલેટિલિટી દેખાવાની છે અને ઇટ હેઝ ટુ બી વોલેટાઇલ નહીં રહે તો પછી માર્કેટમાં મજા ક્યાંથી આવે પેનિકી રહેશે મજા બી આવે હવે એક ધારી જો માર્કેટ ચાલી જાય તો પછી એવરી ટૉોમડી કેન હેરી વિલ મેક મની તો પછી નવી પોઝિશન્સ કે બધી પોઝિશન બધી ઊભી કરવી હોય શોર્ટ કે લોંગ એ થાય કઈ રીતના સો ઇટ હેઝ ટુ બી સમથિંગ વોલેટાઇલ રેન્જ શું બેસે છે આઠ હજાર પાંચસો નો ડાઉટ ઇટ ઇઝ અ સરપ્રાઇઝિંગ ફિગર બટ આઠ હજાર પાંચસોનો સપોર્ટ એ દેખાય છે હાલના તબક્કે એન્ડ ઓન ધ હાય સાઈડ નાઇન થાઉઝન્ડ થર્ટી ફાઈવ આ ફર્સ્ટ એક રેજિસ્ટન્સ જોવા મળે છે એના ઉપરનું જે રેજિસ્ટન્સ દેખાય છે એ નાઇન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ દેખાય છે વિચ ઇઝ ટુ બી વેરી ફ્રેન્ક ઇનફ ઓફ રાઈટ હવે નવ હજાર ત્રણસો આવી શકે છે આઈ ડાઉટ બટ આ માર્કેટ છે સ્ટોક માર્કેટ છે સ્ટોક માર્કેટમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રોડિક્ટ ધ વે ધ રીઝન બિંગ વાય ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ પ્રોડિક્ટ એઝ ઓન ટુડે કે ઈઓડી ચાર્ટ નેગેટિવ સંકેત આપે છે અને ત્યાં ગ્લોબલ ક્યુઝ જે છે એ ગ્લોબલ ક્યુઝ તમને પોઝિટિવ સંકેત આપે છે હવે જ્યારે બંને મિસમેચ હોય કે ઈઓડી ચાર્ટ તમને કે ના બેસિકલી માર્કેટ તો ઓલમોસ્ટ મંદીના મૂડમાં છે મીન્સ ઇટ ઇઝ બેસિકલી નોટ ઓન દેટ અગ્રેસિવ પોઝિટિવ ફેક્ટર અને ગ્લોબલ ક્યુઝ એનાથી વિરુદ્ધ હોય તો બેટર છે કે આપણે વેઇટ એન્ડ વોચ કરવું સમજવું અને પછી આગળ વધવું તો હાલના તબક્કે બિકોઝ ઇટ્સ અ મિસમેચ ધ બેસ્ટ થિંગ ઇઝ શરૂઆતના ટ્રેડમાં આપણે અવોઇડ કરીશું જોઈશું શું થાય છે કઈ રીતનું થઈ રહ્યું છે કઈ રીતના ખુલે છે કઈ રીતના ટ્રેડ કરશે એન્ડ ધેન ઇફ માર્કેટ મૂવ્સ ઓન ધ લોંગ સાઈડ વીલ કેચ ધ લોંગ કોલ્સ અને ઇન કેસ માર્કેટ કમ્સ ડાઉન તો પછી મંદીના કોલ બરાબર એટલે અત્યારના મીન્સ હાલના તબક્કે લેવલ્સ એવા દેખાય છે કે આઠ હજાર પાંચસો ત્રીસ આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે રેજિસ્ટન્સમાં નવ હજાર પાંત્રીસ એક નજીકમાં નજીકનું હું કહી શકું છું કારણ કે ગેપ અપ ઓપનિંગ છે એટલે અને એનાથી દૂર જવું તો ગઈકાલનો હાય નવ હજાર એકસો ચાલીસ

આપણે આ જે અનાજ વિશે વિવિધ વાત છે ને એના માટે હું જાણવા માંગુ છું શેના વિશે સરકારે જે અનાજ વિતરણની જે જાહેરાત કરી છે ને આ શેર બજારના ધબકારા કાર્યક્રમ છે જગદીશભાઈ અહીંયા એ આપનો જે પ્રશ્ન છે અનાજના વિતરણના લીધે એ અમે અહીંયા ડિસ્કસ નથી કરતા એના માટે અમારો બીજો કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં આપ અવશ્ય ફોન કરજો કોન્ટેક્ટ કરજો આપને જવાબ મળી જશે ચોક્કસ ખાસ શેર બજારને લગતા જે પણ કે પ્રશ્ન હોય તેને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો વધુ કોલ મિત્રને સાંભળી લઈએ હેલો શેર હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ જણાવશો મણીનગર હેમંત બોલું છું હેમંત ભાઈ શું પ્રશ્ન છે આપનો તો આપણે હેલો હેમંત ભાઈ શું પ્રશ્ન છે આપનો કાલે એકતા લેબ માટે વાત થઈ હતી તો શું અત્યારે ખરીદી કરી શકાય સોળસો ત્રીસ ઉપર જઈને પાછો નીચે આવ્યો છે જો બેસિકલી એ એક જે શૂટઅપ થઈ જાય છે ને બ્રેકઆઉટ હતો એક બરાબર મેં આપને વાત કરી હતી કે બ્રેકઆઉટ મને એનો સોળસો ત્રીસનો કંઈક મને બ્રેકઆઉટ દેખાતો હતો તો સોળસો ત્રીસનો જે બ્રેકઆઉટ હતો સોળસો ત્રીસનો બ્રેકઆઉટ આપણને આઈ થિંક વી હેવ એન્જોયડ ઇન ધ મોર્નિંગ ઓનલી ખુલતામાં જ આપણે વાત કરીએ તો સોળસો નવ રૂપિયાના પચાસ પૈસા ખોલીને પંદરસો એસીનો લો કરો છે અને પહેલી પાંચ દસ મિનિટમાં જ એને એક મસ્ત મજાની મજાની કેન્ડલ બતાવી દીધી જો તમે કેસ રમ્યા હો તો હું તમને સી યુ હેવ ટુ બી વેરી ફાસ્ટ હું જી હા પહેલી મિનિટમાં તમને તક મળી ગઈ હોય સોળસો ઓગણત્રીસ રૂપિયા ને પાંત્રીસ પૈસાનો જ બંધ હતો રાઈટ ખુલતામાં જ પહેલી મિનિટમાં જ એટલે ત્યાં તમને તક તો મળી ગઈ હતી રમવાની તક નથી મળી એ વાત નથી હવે આપનો પ્રશ્ન છે કે ફરી રમાય હવે બેસિકલી એક સીધી વસ્તુ છે ઇપકા લેબ વિશે આઈ થિંક સો વોટ્સઅપ ઉપર સોશિયલ મીડિયા ઉપર અને જગ જાહેર થઈ ગયું છે હવે કે સરકારે જે હાઇડ્રોક્સી ક્લોરિન જે યુએસને જોઈએ છે બ્રાઝિલને જોઈએ છે જેમાં આપણા પ્રિય પ્રધાનમંત્રીએ સારું એવું નામ ગઈકાલે કમાઈ લીધું રાઈટ તો આઈ ડોન્ટ થિંક સો કે હવે એમાં એન્ટ્રી થાય એન્ટ્રી કરવાની હતી ગઈકાલનો એક સરસ મજાનો દિવસ હતો એન્ટ્રી કરીને તમે એને બેનિફિટ લઈ લીધો હોત તો થઈ જાત હાલના તબક્કે તો કદાચ એમ કહીશ કે બિકોઝ એવરીબડી નોઝ એટ પહેલી વાત તો આપણે વી શુડ અવોઇડ ઇટ આપણે અવોઇડ કરી દેવું જોઈએ મે બી કોઈ પોસિબલ લેવ કારણ કે હવે ગામ અંદર આવશે એટલે એચએનઆઈ વેચવા આવશે નોર્મલી આ પ્રથા ચાલતી હોય છે સો ઇટ મે કમ ડાઉન ટુ સે ફોર્ટીન હન્ડ્રેડ સમથિંગ પછી વિચારીશું હાલના તબક્કે ઇન કેસ આ ઈબકાલે પોઝિટિવ મુમેન્ટ બી મને આપે ને તો બી આઈ વિલ નોટ ગેટ એટracted बिकॉज જે ગેમ હતી એ ગેમ પતિ ગઈ તો વન્સ ધ ગેમ ઇઝ ઓવર પછી એ મેચ ફરી જોવાની મજા ના આવે જી ચોક્કસ સરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરે તે પહેલા વધુ કોલમિત્ર આપણે સાથે જોડાયેલા છે હેલો સુરેશભાઈ બોલો નવડાજી જી સ્વાગત છે આપનો કાર્યક્રમ associative પ્રશંસા છે આપનો સુરેશભાઈ મારે હવે આજે એ એલએનટી ના ઇન્ટ્રાડે લેવલ જોઈએ એટલે આ સાતસો સત્તાણું સાતસો એકાણું આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે આના થી આપ ખરીદી કરી શકો છો બંધ છે આઠસો એટલે ઉપરમાં ટાર્ગેટ તમને મિનિમમ ટાર્ગેટ જે છે એ આઠસો અઠ્યાવીસથી આઠસો ત્રીસ આ તમને પહેલો ટાર્ગેટ જોવા મળશે પછી જો ટકી ટકી જાય ને એનાથી ઉપર જો ચાલે દેન ધ લેવલ કેન બી એટ હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ એટ ફિફ્ટી ચોક્કસ સરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરું અને વિપ્રોંગે આપને પહેલાં પૂછવા માગો વિપ્રોંગે શું લાગી રહ્યો છે આપનો

જી એમ ફોન્ડલર લેવા છે તો આ ભાઈ લઈ શકાય 2 વરસ માટે આપના ઇન્સ્ટ્રુમેન્ટ નું નામ ફરેક વખત રિપીટ કરશો જી એમ એમ ફોન્ડલર એન એમ જી એમ એ બી કોઈ કંપની મને ટ્રેક થતી નથી જે એમ મને કોઈ કંપની આવી ટ્રેક થતી નથી કે જે એમ એ કહો છો શું કહો છો ખબર નહીં બેસિકલી આ કંપની હું ટ્રેક કરતો નથી તો હું કશું બોલવી નહીં શકું બેસિકલી આ કંપની વિશે મને કંઈ નોલેજ બી નથી અને તમારે કંઈક હોય તો તમે મને વોટ્સઅપ કરી દો વોટ્સઅપ નંબર મીન્સ મારો નંબર તો અહીંયા ડિસ્પ્લે થાય છે જ વોટ્સઅપ કરી દો શાંતિથી જોઈ લઈશ રજાઓ આવે છે એટલે શાંતિથી જોઈ લઈશ અને પછી તમને જવાબ આપી દઈશ વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ જણાવશો અક્ષય વાત કરું છું અમદાવાદથી શું પ્રશ્ન છે અક્ષય આપનો હા એટીએફસી ના આજના ઇન્ટર ડેવલપમેન્ટ છે HDFC માં 495 490 આ તમારો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે જો આ સપોર્ટ ને માન આપે છે 1560 નો બંધ છે તો ધેટ ઇઝ વેરી ડિસ્ટન્ટ ચારસો પંચાણુ ગણું પડે નજીકમાં નજીક નું હું કહું તો પંદરસો પચાસ ને જો માન આપે સપોર્ટ આપે તો ઉપર માં પંદરસો પંચાણુ ક્રોસ કરશે તો સોળસો પચાસના આસપાસમાં જી ચોક્કસ સરેશભાઈ વજુ કોલ અમે ત્રણ સાથે જોડાયેલા છે હાલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ જણાવશો

અઢાર હજાર પાંચસો તૂટશે તો ધેન આઈ કેન સીવલ ઓફ એટીન થાઉઝન ટુ હંડ્રેડ ટુ એટીન થાઉઝન્ડ વન હંડ્રેડ ઓન ધ હાયર સાઈડ ગઈકાલનો હાઈ જે છે એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ આપણે કહી શકીએ એના નજીકમાં નજીકનું રેઝિસ્ટન્સ કાઢવા જવું તો વીસ હજાર વીસ એટલે વીસ હજાર પચાસનું તમે ગણી શકો છો ચોક્કસ સરેશભાઈ શ્રી સિમેન્ટ અંગે આપને પૂછ્યું પણ તે પહેલા કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે તો તેમના પ્રશ્ન સાંભળી લઈશું હેલો

રોજ પ્રશ્ન પૂછો છો એટલે દેખેતી વસ્તુ છે કે મારે હવે ટાઈમ ફ્રેમ તમને પૂછવું પડે નહીં તો નોર્મલી કેવું હોય કે ઇન્ટરનેટ માટે પૂછતા હોય ક્યારે લેવાય હવે આનો પહેલો ટ્રિગર મને હાલના તબક્કે એટલે ગઈકાલના બંધ પ્રમાણે મને જે દેખાય છે એકસો એંસીનો દેખાય છે એકસો એંસી ઉપર ચાલે તો તમને પહેલું સિગ્નલ આપણે કહી શકીએ કે તમને મળ્યું છે એકસો એંસી કરતાં બી હું હજી થોડુંક ઉપર આવી જાઉં તો વન હંડ્રેડ એન્ડ એટી ટુ એકસો બ્યાસી ઉપર ચાલે ટકી જાય તો આપણે કહીએ કે યસ આપણને ફર્સ્ટ સિગ્નલ મળી ગયું છે વન એટી ટુ પછી એવરી મીન્સ દેટ ઇઝ ધ વેરી ફર્સ્ટ બ્રેકઆઉટ હાલના તબક્કે મીન્સ આ એકસો અઠયાવીસથી જે આ પોઝિટિવ મૂવ આપઆપ કરે છે તો વન એટી ટુ ઇઝ ધ ફર્સ્ટ રેઝિસ્ટન્સ ઇન કેસ વન એટી ટુ ક્રોસ થઈ જાય છે ને પછી માર્કેટમાં કરેક્શન આવે છે તો વન ટ્વેન્ટી એટ વન એટી ટુ ડિફરન્સ ઇઝ વોટ 54 ફોર પોઈન્ટ્સ એ ચોપન પોઈન્ટનો ડિફરન્સ છે હવે એમાં પચાસ ટકાનું કરેક્શન આવી જાય ને એ ચોપનમાં એટલે સત્યાવીસ એટલે એકસો બ્યાસી કૂદાવે પછી એમાં સત્યાવીસ એટલે જે બી હાઈ બન્યો હોય એકસો બ્યાસીનો એકસો ચોર્યાસી બી બને એકસો નેવું બી બને તો એકસો અને એ વખતે જે હાઈ બન્યો હોય એ એમાં પછી પચાસ ટકાનું કરેક્શન જોઈએ એટલીસ્ટ પચાસથી સિત્તેર ટકાનું કરેક્શન જોઈએ આમ તો પણ પચાસ ટકાનું કરેક્શન આવી જાય ત્યારે આપને રિફર કરવાનું રહેશે કે કઈ રીતનું છે ફરી પાછું ક્યાંક સપોર્ટ લે છે માર્કેટની પરિસ્થિતિ કઈ રીતની છે રાઈટ પછી એ કરેક્શન પચાસ ટકા કરેક્શન આવ્યા બાદ પછી જે કરેક્શન્સ જે જોવા મળે એટલે મેબી ફ્રોમ ફિફ્ટી પર્સન્ટ ટુ સેવન્ટી પર્સન્ટ એટી પર્સન્ટ ગમે ત્યાં આવે ત્યાંથી પછી જે એની નેક્સ્ટ વેવ શરૂ થાય ને ત્યારે લેવાય મારા ખ્યાલ મુજબ આપ જે બે ત્રણ દિવસથી કન્ફ્યુઝ છો શું સ્ટોપ લોસ ક્યારે લેવું તમારા જે પ્રશ્નો છે આઈ થિંક સો મેં તમને સોલ્યુશન આપી દીધું છે કે આનું બેસિકલી ટેકનિકલી ક્યારે આપણે આમાં એન્ટ્રી કર્યા ફર્સ્ટ વેવમાં એન્ટ્રી ના થાય સી વર્ટિકલ રેલી બહુ ભાગ્યત તમને જોવા મળે આમ નીચે આવ્યું છે અને આમ ઉપર જાય એ રેલી ભાગ્યે જોવા મળે એમ એન્ડ એમમાં આપણે કહી શકીએ ભાઈ કે જી હા બસો નેવ્યાસી રૂપિયાને સિત્તેર પૈસાનો જે હાઈ બનાવ્યો એટલે ત્રણસો નેવ્યાસી સિત્તેરનો જે હાઈ બનાવ્યો ત્યાંથી કન્ટિન્યુસ તૂટતા તૂટતા વન ફોર્ટી ટુ આવ્યું છે એ વન ફોર્ટી ટુમાં બી અમુક ટાઈમે આપણને વ્હાઈટ મારું પૂછો કેન્ડલ જોવા મળી છે નીચે તૂટે છે ઉપર જાય છે નીચે બટ એને હાઈ નથી કૂદાવ્યું એટલે આપણે એને ડિકલાઇન તો કહીએ પણ હાલના તબક્કે ડિક્લાઇન જ છે હાલના તબક્કામાં એ ડિક્લાઇન જ છે એને એકસો નું કરીને પછી એકસો બ્યાસી બી બતાવ્યો પણ એકસો બ્યાસી અગેન વોઝ નોટ અ ગુડ લેવલ બટ એકસો બ્યાસીથી ફરી નીચે આવ્યું છે એકસો અઠ્યાવીસ સુધી આવી ગયો હવે એકસો બ્યાસી કુદાવે તો આપણને પહેલું સિગ્નલ મળે છે બટ ધેટ ઇઝ નોટ અ કન્ફર્મ સિગ્નલ ધેટ ઇઝ નોટ અ કન્ફર્મ સિગ્નલ કન્ફર્મ સિગ્નલ એના પછીના વેવમાં આપણને મળશે ચોક્કસ સરેશભાઈ અને કોલો મિત્રને સાંભળી લઈશું હેલો કમલેશભાઈ

ના હું હજી બી જેમ મેં હમણાં આગળ આપણા જે એક મિત્ર છે જેમને મને એમ એનએ માટે પૂછ્યું હજી મને આમાં ફર્સ્ટ બ્રેકઆઉટ જોવા નથી મળ્યું રાઈટ તો જ્યાં સુધી મને ફર્સ્ટ બ્રેકઆઉટ ના જોવા મળે અને ફર્સ્ટ બ્રેકઆઉટમાં આવ્યા પછી અગેન ઇટ એઝ ટુ કરેક્ટ એને કરેક્ટ થવું જોઈએ પછી લેવું જોઈએ તો એ વસ્તુ મને હજી જોવા નથી મળી તો ના ચોકસ સરેજ શ્રી સિમેન્ટ અંગે આપણે વાત કરી રહ્યા હતા શ્રી સિમેન્ટ ની અંદર શું સંકેત ચાલે એક વખત અને પછી વી મે થિંક ઓફ ઇટ અધરવાઇઝ ધીસ ટિલ ટ્રેન્ડ નેગેટિવ જ છે તો આઈ એમ નોટ મૂવ ફોરવર્ડ ફોર બાયિંગ ચોકસ તો 17720 ઉપર જો ચાલે તો પછી આગળ વાત સમજાવવાનો પ્રયાસ કરું ઉપરથી જો ટેકનિકલ શું ટેકનિકલ નો મતલબ શું ટેકનિકલ તમને બેસિકલી ટ્રેન્ડ સમજાવે છે કા તો ડાઉનવર્ડ ટ્રેન્ડ હોય તો અપવર્ડ ટ્રેન્ડ હોય બરાબર આમાં અને ત્રીજો ટ્રેન્ડ હોય છે રેન્જ બાઉન્ડ રેન્જ બાઉન્ડ માર્કેટ હોય તો હવે આપણે કયા ટ્રેન્ડમાં છીએ બાર હજાર ચારસો ત્રીસ બાર હજાર ચારસો ત્રીસથી સાત હજાર પાંચસો આવી ગયા એટલે ડાઉનવર્ડ ટ્રેન્ડ તો થઈ ગયું એ બધાને સમજ પડે કે ભાઈ આ બાર હજાર ચારસો ત્રીસ હતું હવે સાત હજાર પાંચસો આવી ગયું છે એટલે ચલો આ તો ડાઉનવર્ડ ટ્રેન્ડ કહેવાય પછી સાત હજાર પાંચસોથી નવ હજાર આવી ગયું તો આપણને એમ થાય છે કે હો સાત તો બોટમ બની ગયું નવ આવી એટલે આઠ હજાર પાંચસો ફરે છે તો આવી ગયું એટલે આપણે પોઝિટિવ ટ્રેન્ડમાં આવી ગયા ના પોઝિટિવ ટ્રેન્ડ કોને કહેવાતું હતું જે તમે ચાર્ટ ખોલીને તમે ચેક કરો તો બે હજાર બારથી જે તમને ચાર્ટ જોવા મળશે જે આપણે અહીંયા દર દેખાડ્યો છે તમને ભૂતકાળમાં બીજા એપિસોડમાં આપણે દેખાડ્યું એ બે હજાર બારથી બે હજાર ઓગણીસ એ જે ટ્રેન્ડ બન્યો હતો ને એમાં હાયર ટોપ હાયર લો હાયર ટોપ હાયર લો મે બી કદાચ કોકવાર વચ્ચે જઈને લોવર ટોપ લોઅર લો પણ બની ગયું પણ એ બહુ ચાલ્યા પછી રાઈટ હાલના તબક્કે વી આર સ્ટીલ ઓન ધ હાયર ટોપ અરે લોવર ટોપ લોઅર લો આપણે એ એમાં ટ્રેન્ડમાં છીએ તો જ્યારે લોઅર ટોપ ને લોવર લોના ટ્રેન્ડમાં હોઈએ ને ત્યારે આપણે ખરીદી નથી કરતા કારણ કે એ તો કેવું છે કે ભાઈ લોઅર લો બનાવશે અહીંયાથી ઉપર જશે પણ એ પ્રીવિયસ કુદાવશે નહીં તો હાયર ટોપ કઈ રીતના બને તો વી ઇટ ઇઝ નોટ અ પોઝિટિવ ટ્રેન્ડ હાલના તારીખમાં શ્રી સિમેન્ટ કો કે એમ એન્ડ એમ ફાઈનાન્સ કહો કે હમણાં બીજા વેદાંતા પૂછો પૂછ્યું એમને

હેલો કોલ ક્યાંક ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે તો દર્શક મિત્રો સમયનો ભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે હરેશભાઈ યાદના કાર્યક્રમનો છે લોક્વેશન કે આપે જે શેરબજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી છે ચર્ચા કરી છે આપનો પોતાનો કંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં

સેમ ટાઈમ કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર